નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ એક વિષય ગણિત, એમાં આજે આપણે પ્રકરણ 3 સરવાળા. કયું પ્રકરણ શીખવાનું છે? સરવાળા. બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પહેલું અને બીજા પ્રકરણનું લેસન ગણિતની નોટમાં કરી નાખ્યું હશે, ખરું ને? જો ન કર્યું હોય તો વિડીયો જોઈ અને લેસન કરી નાખજો, ખરું ને? ચલો આપણે પ્રકરણ 3 સરવાળા શીખીએ. તો એના માટે અહીંયા તમને સરસ મજાની એક વાર્તા દ્વારા સરવાળાની સમજ આપી છે. જુઓ, એક વધારે. એક નાનો પોપટ નાચી રહ્યો છે, તે વધુ એક ત્યાં આવી ગયો. થઈ ગયા બે. એક પોપટ નાચતો હતો અને એક પોપટ ત્યાં આવી ગયો. આ એક જ હતો અને ત્યાં એક બીજો આવી ગયો, તો કેટલા થઈ ગયા? બે. બરાબર ને? બે નાના પોપટ, એક બે એમ ગણ, વધુ ત્યાં એક આવી ગયો. થઈ ગયા 3. બે નાના પોપટો હતા, એમાં વધુ એક ઉડતો ત્યાં આવી ગયો. તો એક બે તો હતા અને એક આવ્યો, એટલે કેટલા થયા? 3. બે ને એક 3. 3 નાના પોપટ ઉડવા માટે તૈયાર, વધુ એક ત્યાં આવી ગયો. થઈ ગયા 4. 3 પોપટો ઉડવાની તૈયારી કરતા હતા, ત્યાં વધુ એક પોપટ ત્યાં આવી ગયો. તો 3 ને 1 કેટલા થયા? 4. 4 પોપટ થયા. 4 પોપટ કરી રહ્યા છે નાચ, વધુ ત્યાં એ આવી ગયો. થઈ ગયા 5. આ 4 પોપટ નાચે છે, ત્યાં વધુ એક આવી ગયો ઉડતો ઉડતો. તો કુલ કેટલા થઈ ગયા? 5. 4 ને 1 5. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એટલે એક એક વધે છે, બરાબર ને? તો આ વધારો થાય છે એને ગણિતની ભાષામાં શું કહેવાય? સરવાળો. બીજું એક ઉદાહરણ તમને આપું વિદ્યાર્થી મિત્રો. હા, તો તમારી પાસે શાળામાં તમે બે પેન્સિલ લઈને આવ્યા છો અને તમારા મિત્રનો જન્મદિવસ છે, એ પણ તમને શાળામાંથી એક પેન્સિલ આપશે. તો તમારી પાસે બે હતી અને તમારા મિત્ર દ્વારા તમને એક મળી, તો બે ને એક કેટલી થઈ તમારી પાસે પેન્સિલ? 3. તો આ એક ઉમેરો થયો ને, 2 વત્તા 1 બરાબર એ 3. તો આ 2 વત્તા 1 એ સરવાળો કહેવાય. બરાબર ને? ગણિતની ભાષામાં ઉમેરો થાય છે, વધારો થાય છે, એને સરવાળો કર્યો કહેવાય. તો તમને સમજ પડી ગઈ સરવાળાની? સરસ. ચલો તો આપણે આગળ જોઈએ. બધા મળીને કેટલા? અહીંયા પ્રશ્ન છે, બધા મળીને કેટલા? એટલે બધા ભેગા કરીએ તો કેટલા થાય? તો અહીંયા આગળ જુઓ, પહેલા ચિત્રમાં કેટલી ગાય દેખાય છે? 2 ગાય દેખાય છે. કેટલી દેખાય છે? 2 ગાય. બરાબર ને? અને પાછી બીજા એક ચિત્રમાં કેટલી ગાય દેખાય છે? 1. તો અહીંયા 2 ગાય અને 1 ગાય બરાબર 3 ગાય, એટલે બધી મળીને કેટલી થઈ ગઈ? 3. તો આપણે એને સરવાળામાં બોલીએ તો 2 વત્તા 1 બરાબર. આ સરખી નિશાની હોય ને, એને બરાબરની નિશાની કહેવાય. મેં તમને આગળના પ્રકરણમાં સમજાવ્યું હતું, બરાબર ને? તો 2 વત્તા 1 બરાબર કેટલી ગાય બની ગઈ? 3. આ 2 હતી, એમાં 1 ઉમેરી એટલે 3 ભેગી થઈ, બરાબર ને? તો આ થયો કુલ સરવાળો. શું કહેવાય? સરવાળો. અહીંયા જુઓ, 1, 2 ને 3 કેટલા બાળકો છે? 3. પહેલા ખાનામાં. બીજા ખાનામાં કેટલા છે? 2. 1 અને 2. તો 3 બાળકો અને 2 બાળકો બરાબર કેટલા થયા? તો અહીંયા બધાને ભેગા કર્યા છે, તો આપણે ગણીએ બધા થઈને. 1, 2, 3, 4 અને 5 બાળકો થઈ ગયા. સરસ. ચલો હવે આપણે જાતે જ લખવાનું આવશે, ખરું ને? તો અહીંયા આગળ આ ફૂલદાની છે, એની અંદર ફૂલ કેટલા છે મારી સાથે ગણજો. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આપણે 5 લખવાના. પહેલા ખાનામાં શું લખવાનું? 5 ફૂલ. અને બીજા ચિત્રમાં કેટલા ફૂલ છે? 1 અને 2. 2 ફૂલ. કેટલા ફૂલ છે? 2 ફૂલ. હવે આ 5 અને બીજા 2 ફૂલ ફૂલદાનીમાં આપણે મૂકીએ છીએ. તો અહીંયા કુલ કેટલા ફૂલ થયા એ ગણવાના.
તો ગણતી વખતે આપણે પેન્સિલથી લીટી કરવાની, જેથી કરીને એકનો એક ફૂલ બે વાર ગણાય નહીં અને આપણને ખબર પડે કે કયો ફૂલ આવી ગયો અને કયો બાકી છે. તો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો ફૂલદાનીમાં કુલ કેટલા ફૂલ થયા? સાત. અહીંયા આ બરાબર આ લખ્યું છે, અહીંયા એની નિશાની, આ નિશાની છે એ બરાબરની નિશાની છે. તો પાંચ ફૂલ અને બે ફૂલ કેટલા ફૂલ થઈ ગયા? કુલ સાત ફૂલ. તો અહીંયા પાંચ લખીશું, આખાનામાં બે લખીશું અને કુલ અહીંયા આગળ જે થયા છે એ સાત ફૂલ આપણે અહીંયા લખવાના છે. ચલો અહીંયા આગળ જુઓ, એક ડાળી ઉપર કેટલા પક્ષી બેઠા છે? એક બે ત્રણ ચાર. કેટલા છે? ચાર. તો પહેલા ખાનામાં આપણે કેટલા લખીશું? ચાર. બીજા બે ઉડતા ઉડતા આવે છે, કેટલા આવે છે? એક અને બે. તો અહીંયા આગળ બીજા ખાનામાં આપણે કેટલા લખીશું? બે. હવે આ બધા ભેગા થાય છે એક ડાળી ઉપર, તો કુલ કેટલા થાય છે આપણે ગણીએ? એક બે ત્રણ ચાર પાંચ અને છ. કેટલા પક્ષી થયા? છ. કેટલા થયા? છ. તો બે ચાર અને ચાર પક્ષી અને બે પક્ષી બરાબર કેટલા પક્ષી થયા? છ પક્ષી થયા. કેટલા પક્ષી થયા? છ પક્ષી બધા મળીને કેટલા? તો અહીંયા આગળ જુઓ કેટલા શર્ટ છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ. કેટલા છે પહેલા ખાનામાં? છ. અને બીજા ખાનામાં? એક અને બે. અહીંયા કેટલા છે? બે. છ ને બે. તો અહીંયા આગળ બધા ભેગા થઈ ગયા, આ છ અને પાછા બીજા બે, એટલે બે કુલ ભેગા થઈ ગયા. તો કેટલા થયા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. બરાબર ને? છ હતા અને એમાં બે આપણે વધાર્યા ઉમેર્યા, તો કેટલા બની ગયા? આઠ. કેટલા બની ગયા? આઠ. હવે અહીંયા જુઓ કેટલા ટામેટા છે? એક બે ત્રણ ચાર પાંચ. આ ખાનામાં પાંચ ટામેટા છે, અહીંયા એક પણ ટામેટું નથી, એટલે કે શું છે? કંઈ પણ ના હોય તો શૂન્ય. આપણે શીખી ગયા ને બીજા ચેપ્ટરમાં, કશું જ ના હોય તો એ શું બની જાય છે? શૂન્ય. અને કોઈ પણ રકમમાં શૂન્ય ઉમેરીએ તો જવાબ જે રકમ હોય તે જ આવે, જે અંક હોય તે જ આવે. જે અંકમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્યની કોઈ કિંમત નથી, માટે પાંચના પાંચ. જુઓ અહીંયા આગળ કેટલા ટામેટા થાય છે આ બંનેના ભેગા કરીએ તો? એક બે ત્રણ ચાર પાંચ. પહેલાના પાંચ છે પણ બીજા ખાનામાં કશું જ નથી, તો અહીંયા આગળ આપણે પાંચ ટામેટા અને શૂન્ય ટામેટા બરાબર પાંચ ટામેટા રહેશે. બરાબર ને? હવે જુઓ અહીંયા આગળ પહેલા ખાનામાં કેટલી કીડી છે? એક બે ત્રણ ચાર. કેટલી કીડી છે? ચાર. તો આપણે અહીંયા આગળ શું લખીશું? ચોગડે ચાર. પછી અહીંયા આગળ કેટલી કીડી છે? એક બે. કેટલી કીડી છે? બે. તો ચાર હતી અને બેનો વધારો થયો. બરાબર ને? તો કુલ કેટલી કીડી થઈ આપણે ગણીએ? એક બે ત્રણ ચાર પાંચ અને છ. કુલ કેટલી કીડીઓ થઈ? છ કીડી. તો ચાર વત્તા બે બરાબર છ. અહીંયા જુઓ નીચે બીજા ચિત્રમાં પહેલા ખાનામાં કેટલી ચોપડી આપી છે? એક અને બે. તો અહીંયા આપણે લખીશું બે. કેટલી ચોપડી છે? બે. અને અહીંયા આગળ ખાલી છે ખાનું, એટલે શૂન્ય કહેવાય. બરાબર ને? બે અને શૂન્ય. તો કુલના બરાબર કુલના ખાનામાં કેટલી ચોપડીઓ બતાવે છે? બે જ, કારણ કે શૂન્ય છે એટલે એમાં કશું હોય નહીં. તો કુલ કેટલી થઈ? બે અને શૂન્ય બરાબર બે. ચલો આગળ જોઈએ. બધા મળીને કેટલા? તો જુઓ અહીંયા આગળ આ બિલાડીના હાથમાં ફૂલ ફૂલ છે, કેટલા ફૂલ છે? તો આપણે ગણીએ, એક બે ત્રણ ચાર. કેટલા ફૂલ છે? ચાર. અને આ છે સરવાળાની નિશાની, વત્તાકાર, આપણે એને વત્તાકાર પણ કહેવાય. આ ઊભી લીટી અને આડી લીટી, આ છે સરવાળાની નિશાની. બરાબર ને? બીજી બિલાડીના હાથમાં કેટલા ફૂલ છે? એક બે ને
ત્રણ, તો એની નીચે આપણે ખાનામાં કેટલા લખીશું? ત્રણ, બરાબર ને? હવે આ બંને બિલાડીએ ફૂલ ભેગા કરી અને ફૂલદાનીમાં મૂકી દીધા છે, બરાબર ને? તો આપણે ફૂલદાનીમાં કેટલા ફૂલ ફૂલ થયા એ ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. ત્રણ ચાર વત્તા ત્રણ બરાબર સાત. ફૂલદાનીમાં કેટલા ફૂલ થઈ ગયા બંનેના ભેગા થઈને? સાત. એકના હાથમાં ચાર હતા, બીજાના હાથમાં ત્રણ હતા, બંને ભેગા થયા એટલે કુલ ફૂલ સાત બન્યા. અહીંયા જુઓ કેટલા ગલુડિયા છે? એક, બે, ત્રણ, ચાર. પહેલા ચિત્રમાં ચાર ગલુડિયા છે અને બીજા બે દોડતા દોડતા ત્યાં દૂધ પીવા આવે છે. તો બીજા ખાનામાં લખીશું બે. તો કુલ કેટલા ગલુડિયા થયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. કેટલા થયા? છ. તો ચાર વત્તા બે બરાબર છ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. જુઓ અહીંયા આગળ આ બાળકના હાથમાં ચાર લખોટી છે, એક, બે, ત્રણ, ચાર, અને આ બાળકના હાથમાં પણ ચાર છે, બરાબર ને? તો ચાર વત્તા ચાર કુલ ભેગી કરીએ, બંનેની લખોટી ભેગી કરીએ તો કેટલી થાય છે? આઠ. ચાર વત્તા ચાર બરાબર આઠ. સરવાળા શું કરવાનું છે હવે? સરવાળા. તો અહીંયા જુઓ પહેલા ખાનામાં કેટલા ગોળ છે? બે. તો બે લખ્યા. બીજા ખાનામાં એક, બે ને ત્રણ, તો બે વત્તા ત્રણ બંને ભેગા થાય તો બેમાં ત્રણ ઉમેરીએ તો શું કેટલા બને? પાંચ બને. કેટલા બને? પાંચ. તો બે વત્તા ત્રણ બરાબર પાંચ. હવે અહીંયા આગળ આ આડા સરવાળા છે, આ ઊભા સરવાળા છે, બરાબર? તો બે ઉપર બે લખીશું, આ વત્તાકારની નિશાની કરીશું. બીજા ખાનામાં કેટલા મીંડા છે? ત્રણ. તો અહીંયા ત્રણ લખીશું. તો બે વત્તા ત્રણ, જો તમને ખબર ના પડે તો અહીંયા આગળ આ બે છે તો બે લીટી કરવાની, પછી એની સાથે કેટલા છે? ત્રણ. તો બીજી ત્રણ લીટી કરી દેવાની, પછી આ બધી લીટી ગણી લેવાની. એક, બે, ત્રણ, ચાર અને પાંચ થઈ ગયા પાંચ કુલ. આ થયો સરવાળો, બે વત્તા ત્રણ બરાબર પાંચ, બરાબર ને? તો આવી જ રીતે તમે અહીંયા આગળ જુઓ, ચાર, તો ચાર લીટી કરીશું. એક, બે, ત્રણ, ચાર અને બીજા કેટલા છે? બે. તો બે લીટી કરીશું. હવે કુલ કેટલા થયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. ચાર હતા એમાં બે ઉમેર્યા એટલે કેટલી સંખ્યા મળી? છ. તો આ રીતે તમારે આ સરવાળા તમારી ચોપડીમાં અને નોટબુકમાં કરવાના છે. લેસન હું તમને હમણાં આપું છું, બરાબર ને? આ પણ એવા જ સરવાળા છે. જુઓ અહીંયા આ બાળકના હાથમાં કેટલા ફુગ્ગા છે? એક, બે ને ત્રણ, અને આ બેબીના હાથમાં બે. તો ત્રણ વત્તા બે બરાબર કેટલા ફુગ્ગા થશે કુલ બંને ભેગા મળીને? પાંચ. હવે અહીંયા આગળ આ બાળક પાસે એક પણ ફુગ્ગો નથી અને આ બાળક પાસે, આ બેબી પાસે બે ફુગ્ગા છે. કશું ના હોય તો શું કહેવાય? શૂન્ય વત્તા બે, પછી કેટલા બની જાય છે? બે. કારણ કે શૂન્યની કોઈ કિંમત હોતી નથી, એની કોઈ ગણતરી હોતી નથી. તો બે ફુગ્ગા આ બેબીએ આ બાળકને આપ્યા. એવી જ રીતે જુઓ આ બાળક પાસે ત્રણ ફુગ્ગા છે અને બેબી પાસે એક પણ ફુગ્ગો નથી. તો ત્રણ વત્તા શૂન્ય, શૂન્યની કોઈ કિંમત હોતી નથી, એની કોઈ સંખ્યા હોય નહીં. શૂન્ય એટલે કશું નથી, શૂન્ય એટલે કશું જ નથી એમ સમજવાનું, બરાબર ને? તો ત્રણ વત્તા શૂન્ય, તો કેટલા ફુગ્ગા રહેશે? ત્રણના ત્રણ, બરાબર ને? હવે જુઓ આગળ આ બાળક પાસે પાંચ ફુગ્ગા છે અને બેબી પાસે એક પણ ફુગ્ગો નથી, તો શું કહેવાય? શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય. તો પાંચ વત્તા શૂન્ય બરાબર પાંચ. અહીંયા આગળ આ બાળક પાસે ચાર ફુગ્ગા છે, બેબી પાસે એક પણ ફુગ્ગો નથી, તો ચાર વત્તા શૂન્ય બરાબર ચાર.
અહીંયા આગળ આ બાળક પાસે ચાર ફુગ્ગા, ત્રણ ફુગ્ગા છે, એક બે ને ત્રણ, અને બેબી પાસે એક બે ત્રણ ચાર, કેટલા છે? ચાર. તો ત્રણ વત્તા ચાર તો કુલ કેટલા બની જાય? સાત. આપણે અહીંયા આગળ ન સમજ પડે તો ત્રણ લીટી કરવાની, પછી બીજી સંખ્યા કેટલી છે? ચાર. તો ચાર બીજી લીટી કરવાની, એક બે ત્રણ ચાર, અને બંને ભેગા થાય એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો કેટલા થઈ ગયા? સાત. બરાબર ને? તો તમારે અહીંયા આગળ પ્રકરણ ત્રણનો ભાગ એક પૂર્ણ થાય છે. આપણે લેસન જોઈ લઈએ. તો તમારે તમારી ચોપડીમાં સરવાળામાં પાના નંબર 52 ઉપર આ રીતે તમારે ફૂલો ગણવાના, પછી જે ખાનાના જે ફૂલ હોય એ ખાના નીચે મૂકી અને કુલ કેટલા થાય છે એનો સરવાળો, એની ગણતરી કરી અને ખાના પૂર્ણ કરવાના છે. બરાબર ને? એવી જ રીતે સામેના પાના પર પણ આ રીતે ચોપડીમાં મેં લખ્યું છે, એ રીતે તમારે પૂર્ણ કરવાનું છે. આ રીતે બધા મળીને કેટલા? તો તમારે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે મેં ચોપડીમાં તમને સમજાવ્યું છે, એ રીતે તમારે ચોપડીમાં પૂર્ણ કરવાનું છે. જુઓ, આ સરવાળા પણ તમારે ચોપડીમાં લખવાના છે. બરાબર ને? એવી જ રીતે આ પાના પરના તમારે 56 પાના સુધી ચોપડીમાં પૂર્ણ કરી દેવાનું છે વિડીયો જોઈને. બરાબર ને? પછી તમારે નોટબુકમાં જુઓ, આવા ચિત્ર દોરતા ન આવડે તો મીંડા કરી અને બે ખાના બનાવવાના, બે ખાનામાં બે મીંડા કરવાના, બે ગાય, બે મીંડા અને એક મીંડું, એ રીતે કરી અને તમારે ચોરસ ત્રિકોણ એ દોરવાના. જો ન સમજ પડે તો હું આવતા પીરિયડમાં તમને ચોપડામાં દોરીને લખીને બતાવીશ. બરાબર ને? તો તમારે આ ચોપડીનું લેસન પૂર્ણ કરી દેવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? આવજો, નોટમાં હું તમને આવતા પીરિયડમાં લખાવીશ. બરાબર ને? આવજો.